કરીએ રાજકોટમાં એક વિચિત્ર કિસ્સામાં પત્નીના આપઘાત કેસમાં પોલીસે પતિની ધરપકડ કરી છે. શહેરના કોઠારિયા રોડ પર મૃતક પત્ની શરીરમાં આવે છે તેમ કહી પતિ પોતાની મૃતક પત્નીના સામે ધૂપ દીવા કરી ધૂમતો હતો. તે પતિ પોતાની બીજી પત્નીનું ગળું દબાવી માથાકૂટ પણ કરતો હોવાનું મનાઈ રહ્યું છે. જેથી ડરી ગયેલી પત્નીએ પતિનો ત્રાસ સહન ન થતા ઝેરી દવા પીને આપઘાત કરી લીધો. જોકે સમગ્ર મામલે આજી ડેમ પોલીસ મથકે પતિ લક્ષ્મણ સામે ફરિયાદ દાખલ થઈ જે આધારે પોલીસે તેની ધરપકડ કરી છે. તો કોઠારિયા રોડ પરની આ ઘટના છે જ્યાં પરિણીતાના આપઘાત કેસમાં એક મોટો ખુલાસો થયો છે. મૃતક પત્ની શરીરમાં આવતી હોવાનું કહીને પતિ પત્નીના ફોટો આગળ ધૂણતો હતો. પતિ પોતાની બીજી પત્નીને પણ ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને જેના કારણે જ બીજી પત્નીએ આપઘાતનું પગલું ભર્યું છે. પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરનારી પત્નીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. આ વિશે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા લકીરાજ. લકીરાજ, આ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી આ સમગ્ર મામલો છે તે શહેરના કોઠારિયા રોડ પરની ઘટના છે. મૃતક પત્ની છે, જે પતિએ તેની પત્નીને એમ કહ્યું હતું કે મૃતક પત્ની તેના શરીરમાં આવે છે, કહી પતિ ભૂલતો હતો અને પતિની આવી હરકતો હતી. બીજી પત્નીએ આપઘાત કરી લેવાનો વારો આવ્યો છે. ત્રાસ સહન થતો ન હોવાના કારણે અને પત્ની મારી નાખશે, હું મરી જઈશ એવું પિતાને મૃતક દીકરીએ કહ્યું હતું. જલ્પાબેન કોડી નામક આ જે મહિલા છે કે જેને આપઘાતનું પગલું ભર્યું છે પતિના ત્રાસથી, પતિ લક્ષ્મણ વિરુદ્ધ જે સસરાએ ફરિયાદ નોંધાવતા આજીજમ પોલીસે સમગ્ર મામલે તાત્કાલિક ધોરણ 306 મુજબની કલમો હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. જી જી જી, આભાર માહિતી આપવા માટે.